ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્યુટરનું ચેપ્ટર 1 કમ્પ્યુટર પરિચય, એમાં આપણે લાસ્ટ ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો? તો કે સેકન્ડરી મેમરી, એના ચાર પ્રકારના સ્ટોરેજ હતા, બરાબર. સ્ટોરેજ ડિવાઇસ હતા હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ. ત્યારબાદ આવે છે કમ્પ્યુટરના ફાયદાઓ, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જીવનના લગભગ બધા જ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કામને વધારે ઝડપી, વધારે ચોકસાઈથી કરવા માટે તે મનુષ્યને મદદ કરે છે. ક્ષમતામાં કોઈ જ ઘટાડા વગર કમ્પ્યુટર સતત કામ કરી શકે છે. વાંચવા, લખવા, ચિત્રો દોરવા, સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા અને બીજા ઘણા કામો માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તે જોઈએ. શું કીધું છે? તો અત્યારે કોઈ ક્ષેત્ર એવું નથી, પછી ચાહે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, એરપોર્ટ હોય, હોટેલ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, સ્કૂલો હોય, ઔદ્યોગિક એકમો હોય, કોઈ ઘર, ઇવન કોઈ પણ જગ્યાઓ એવી નથી કે જ્યાં અત્યારે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ નથી થતો. ટોટલી દુનિયાના બધા જ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થાય છે. એના ફાયદા શું છે કમ્પ્યુટરના? તો એ જે કામ કરવાની જે ઝડપ છે, એ ખૂબ, જે મનુષ્ય કામ કરે છે અને કમ્પ્યુટર કામ કરે છે, તો એની જે સરખામણીમાં કમ્પ્યુટરની કામ કરવાની ઝડપ છે એ સૌથી વધારે છે અને ચોકસાઈ, એટલે કે કોઈ પણ જાતની ભૂલ વગરની છે, બરાબર. પછી કમ્પ્યુટર રાત સવાર આપણે ચાલુ કરીએ અને સાંજે મને બંધ કરીએ, તો સવારથી સાંજે સતત એક જ પોતાની જે ક્ષમતા હોય એ જ મુજબ કાર્ય કરે છે. એવું નથી કે થાકી અને એની કામ કરવાની જે ક્ષમતા હોય ઘટી જાય છે, પણ એક ક્ષમતામાં એને કોઈ પ્રકારનો ઘટાડો નથી થતો અને એની કામ કરવાની ક્ષમતા એક જ સરખી રહે છે. કમ્પ્યુટરનો ઉપયોગ આપણે વાંચવા, લખવા, ચિત્રો દોરવા, સંગીત સાંભળવા, બરાબર, આ બધી જગ્યાએ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તે જોઈએ. એમાં એનો કમ્પ્યુટરનો પહેલો ફાયદો છે ઉચ્ચ કાર્યક્ષમતા. તો વધુ અસરકારક રીતે કામ પાર પાડવામાં કમ્પ્યુટર આપણને મદદ કરે છે. ઉદાહરણ તરીકે ઔદ્યોગિક એકમોમાં મેનેજર તેમની જોઈતી ચોક્કસ માહિતી ઝડપથી મેળવી શકે છે અને સમસ્યાઓ તથા તકો પારખી શકે છે. આથી તેમના આયોજન અને સંચાલનના કાર્યો વધારે અસરકારક બને છે. શું કીધું છે? ઉચ્ચ કાર્યક્ષમતા, એટલે જેની કાર્ય કરવાની ક્ષમતા છે ખૂબ જ વધારે છે, બરાબર. વધુ અસરકારક રીતે કામ પાર પાડવામાં કમ્પ્યુટર આપણને મદદ કરે છે, એટલે કોઈ પણ કામ હોય એને આપણે ખૂબ જ ચોકસાઈથી, ખૂબ જ ઝડપી અને એનું જે કાંઈ પણ આપણને રિઝલ્ટ મળે છે, જે કાંઈ આપણને પરિણામ મળે છે, ખૂબ જ સારું એવું મળે, એટલે એની વધારે અસરકારક કોઈ પણ કામ આપણે પૂરું પાડવું હોય તો કમ્પ્યુટર આપણને મદદ કરે છે. ઉદાહરણ શું આપ્યું છે? તો કોઈ ઔદ્યોગિક એકમ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, એમાં મેનેજર હોય, તેમને જોઈતી ચોક્કસ માહિતી ઝડપથી મેળવી શકે છે. તેના દ્વારા? તો કે કમ્પ્યુટર દ્વારા, બરાબર. અને એના ઔદ્યોગિક એકમમાં કઈ જગ્યાએ સમસ્યાઓ છે, પછી એના ઔદ્યોગિક એકમ માટે ભવિષ્યમાં કેવી કેવી તકો સાંભળવાની છે, આ બધી જ માહિતી ઔદ્યોગિક એકમનો જે મેનેજર હોય એને કમ્પ્યુટર દ્વારા મળે છે. પછી પોતાનો ઔદ્યોગિક એકમમાં જેટલા એમ્પ્લોય કાર્ય કરતા હોય એનું મેનેજમેન્ટ, એટલે કે એનું આયોજન કેવી રીતે કરવું, એનું સંચાલનનું કાર્ય કેવી રીતે કરવું, આ બધા જ કાર્યો છે એ વધારે ને વધારે સારા બને એ માટે કમ્પ્યુટર મદદ કરે છે. પછી બીજું છે કમ્પ્યુટરના ફાયદામાં ઉત્તમ સેવાઓ. રેલવે અને વિમાન માટે કમ્પ્યુટરના ઉપયોગથી આરક્ષણ સરળ બની ગયું છે. બેન્કોમાં કમ્પ્યુટરની મદદથી ખાતેદારોના ખાતા વધુ ચોકસાઈપૂર્વક રાખી શકાય છે અને તેમને ઝડપી બેન્કિંગ સેવાઓ આપી શકાય છે. ઓફિસ, હોટેલ, હોસ્પિટલ જેવી જગ્યાઓમાં કમ્પ્યુટરના ઉપયોગથી લોકોને વધારે સારી સેવાઓ મળી શકે છે. શું કીધું છે? રેલવે સ્ટેશન છે, પછી એરપોર્ટ છે, આ બધાનું આરક્ષણ, એટલે કે આ બધાનું જે વાહન વ્યવહાર છે, બરાબર, એ કમ્પ્યુટરના ઉપયોગથી સરળ બની ગયો છે. પછી બેન્કોમાં પણ એવી જ રીતે છે, કેટલા બધા ખાતેદારો હોય ત્યાં, પોતપોતાના પૈસા જમા કરાવવા આવતા હોય, ઉપાડવા આવતા હોય, ઘણા બધી લોન લેવા માટે આવતા હોય, કેટલું બધું બેન્કોમાં કાર્ય થતું હોય, તો આ બધા જે ખાતેદારોના ખાતા છે એ ખૂબ જ સારી રીતે, એટલે કે ખૂબ જ ચોકસાઈપૂર્વક, કોઈ પણ જાતની ભૂલ રાખ્યા વગર કમ્પ્યુટર દ્વારા એ બધાના ખાતા હોય એ ચોકસાઈપૂર્વક રાખી શકાય છે. પછી ખૂબ જ ઝડપી બેન્કિંગ સેવાઓ પણ આપણને મળી શકે છે. કોઈના ખા એકાઉન્ટમાં આપણે પૈસા ટ્રાન્સફર કરવા હોય તાત્કાલિક, અથવા કોઈને આપણા એકાઉન્ટમાંથી પૈસા તાત્કાલિક ઉપાડવાની જરૂર પડે, તો આ ખૂબ જ થોડા સમયમાં આપણું કામ થઈ જાય એ કમ્પ્યુટરની મદદથી થઈ શકે છે. પછી ઓફિસ છે, હોટેલ છે, મેં તમને કીધું, હોસ્પિટલ છે, આવી બધી જ જગ્યાઓમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, જેના લીધે આપણને ખૂબ જ સારી સેવાઓ મળી શકે છે. પછી છે શિક્ષણ. શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. બધા જ વિષયો શીખવવા માટે વિવિધ શૈક્ષણિક સોફ્ટવેર ઉપલબ્ધ છે.
કમ્પ્યુટરની મદદથી શિક્ષણ સરળ અને ઝડપી જ નહીં પરંતુ આનંદદાયક પણ બને છે. શું કીધું છે? શિક્ષણ ક્ષેત્ર એટલે કોઈ શાળા હોય, કોલેજો હોય, બરાબર, અથવા ઇવન નાની મોટી કોઈ ટ્યુશન ક્લાસીસ હોય, બરાબર, કોઈ પણ જે શૈક્ષણિક સંસ્થા હોય એમાં કમ્પ્યુટરનો વ્યાપક એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બરાબર, મેં તમને સૌથી પહેલાં જ કહ્યું, કોઈ પણ વિષય શીખવા માટે આપણે અલગ અલગ શૈક્ષણિક સોફ્ટવેરની મદદની જરૂર પડે છે. બરાબર, તો આ કમ્પ્યુટરની મદદથી જે શિક્ષણનું કાર્ય છે એ સરળ બને છે અને ઝડપી બને છે. બરાબર, એટલું જ નહીં સાથે સાથે આનંદદાયક પણ બને છે. આપણે જો કમ્પ્યુટરનો લેક્ચર હોય તો આપણને એમાં પ્રેક્ટિકલ શીખવવા માટે લઈ ગયા હોય તો એ આપણને શું થાય છે, શિક્ષણ તો મળે જ છે, બરાબર, ઝડપી મળે છે, સરળય મળે છે, પણ આપણને એ જે કમ્પ્યુટરમાં જે આપણે કાર્ય કરીએ છીએ એનાથી આપણને મજા આવે છે અને આનંદ આવે છે. એટલે એની સાથે સાથે શિક્ષણ છે આનંદદાયક પણ બને છે. પછી ત્યારબાદ આવે છે મનોરંજન. સંગીત સાંભળવું, ચલચિત્રો જોવા, કાર્ટૂન જોવા, રમતો રમવી, આ બધા જ માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને કમ્પ્યુટરની મદદથી સંગીત રચી પણ શકાય છે. હવે ત્યારબાદ મિત્રો આપણે કેસ પાછળ ફેરવીશું, જેમાં આવે છે કમ્પ્યુટરના ઉપયોગો. આપણે ઓલા જે ચાર આગળ જોયા, કયા કયા જોયા, તો કે ઉચ્ચ કાર્યક્ષમતા, ઉત્તમ સેવાઓ, શિક્ષણ અને મનોરંજન, આ કમ્પ્યુટરના ફાયદાઓ હતા. હવે આવે છે કમ્પ્યુટરના ઉપયોગો. તમે જાણો છો તેમ જીવનના લગભગ બધા જ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ, બેંક, ઓફિસ, હોસ્પિટલ, સરકારી કચેરી, વૈજ્ઞાનિક સંશોધન, ઔદ્યોગિક ક્ષેત્ર અને બીજા અનેક ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ચાલો આપણે વિવિધ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગો જોઈએ. મેં તમને કીધું એમ કમ્પ્યુટરનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. કઈ કઈ જગ્યાએ? તો કે કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, શાળા કોલેજો હોય, બેંક હોય, ઓફિસો હોય, હોટેલ હોય, હોસ્પિટલ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, ઔદ્યોગિક ક્ષેત્રો હોય, વૈજ્ઞાનિક સંશોધન માટેના કોઈ ક્ષેત્ર હોય, તો આ બધી જ જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? તો કે કમ્પ્યુટરનો. તેમાં પહેલું ક્ષેત્ર આવે છે હવામાનની આગાહી. વાયુશાસ્ત્રીઓ સુપર કમ્પ્યુટરની મદદથી હવામાનની આગાહી કરે છે. દુનિયાભરમાંથી ભેગી કરેલી હવામાન વિશેની માહિતી કમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે. તાપમાન, હવાનું દબાણ, હવામાં ભેજનું પ્રમાણ વગેરેની જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. શું કીધું છે? જે વાયુશાસ્ત્રીઓ હોય, બરાબર, આપણે આગળ જ જોયું કે સુપર કમ્પ્યુટર હોય એની મદદથી હવામાનની આગાહી કરી શકે છે. બરાબર, દુનિયાભરમાંથી પહેલાં એ સૌથી બધી બધા રાજ્યોમાંથી, શહેરોમાંથી હવામાનની માહિતી એકઠી કરી અને કમ્પ્યુટરમાં સ્ટોર કરે છે. પછી એમાંથી આપણને જાણવા મળે છે કયા રાજ્યમાં, કયા જિલ્લામાં, કયા ગામમાં એનું તાપમાન શું છે, એમાં હવાનું દબાણ કેટલું છે, હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે. આવું બધું જે જટિલ ગણતરી હોય એ પણ કમ્પ્યુટર ખૂબ જ ઝડપી અને ચોકસાઈપૂર્વક કરી નાખે છે. તો હવામાન ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ સરસ રીતે થાય છે. પછી આવે છે બીજું, ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે પ્રકાશન. ડેસ્કટોપ પબ્લિશિંગ પ્રકાશનમાં કમ્પ્યુટર ખૂબ ઉપયોગી થાય છે. DTP સોફ્ટવેરની મદદથી પત્રો, અહેવાલો, પુસ્તકો, સામાયિકો, છાપા અને બીજા ઘણા દસ્તાવેજોની ડિઝાઇન કરીને તેમને છાપવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. DTP સોફ્ટવેર વડે વિવિધ ફોન્ટ સાઇઝ અને ફોન્ટ સ્ટાઇલમાં શીર્ષક, હેડર અને ફૂટર વગેરેને ફોર્મેટ કરી શકાય છે. DTP સોફ્ટવેર વડે દસ્તાવેજોનો લેઆઉટ તૈયાર કરવામાં સરળતા રહે છે. શું કીધું છે? ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે પ્રકાશન, એનો કમ્પ્યુટરમાં ખૂબ ઉપયોગી છે. DTP સોફ્ટવેર છે, બરાબર, એની મદદથી આપણે પત્રો હોય, કોઈ અહેવાલો હોય, બરાબર, પુસ્તકો હોય, સામાયિક એટલે કે છાપાઓ હોય, ન્યૂઝપેપરો હોય, આ બીજા ઘણા બધા દસ્તાવેજો, આ બધાની જે ડિઝાઇન તૈયાર કરવી હોય અથવા એને છાપકામ કરવું હોય, બરાબર, આપણે એની હાર્ડ કોપી જોતી હોય, તો એમાં કમ્પ્યુટરનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થાય છે. અને આ DTP સોફ્ટવેર છે, એની મદદથી આપણે વિવિધ ફોન્ટ એટલે કે અક્ષરો કયા પ્રકારના રાખવા, એની સાઇઝ નાની રાખવી, મોટી રાખવી, મીડિયમ રાખવી, અથવા એની સ્ટાઇલ ફોન્ટની કેવી રાખવી, બરાબર, પછી એનું શીર્ષક હોય એટલે કે કાંઈ પણ ન્યૂઝપેપર હોય, કાંઈ પણ પત્ર હોય, તો એનું શીર્ષક શું છે, એ શેના વિશે લખાયેલું છે, બરાબર, એની હેડર અને ફૂટર સેટ કરી શકાય છે, એને ફોર્મેટ પણ કરી શકાય છે. પછી DTP સોફ્ટવેર વડે દસ્તાવેજનો લેઆઉટ તૈયાર કરવામાં પણ સરળતા રહે છે. ત્યારબાદ આવે છે ઉત્પાદન. માલનું ઉત્પાદન કરતી કંપનીઓ કમ્પ્યુટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વિમાન, કાર, TV, વોશિંગ મશીન તથા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોની ડિઝાઇન તથા ઉત્પાદન માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
રોબોટ અને કન્વેયરનો ઉપયોગ માલની હેરફેર માટે થાય છે. એસેમ્બલી લાઇન કાર્યમાં સ્વયં સંચાલિત માલવાહક સિસ્ટમ પ્રચલિત છે. કમ્પ્યુટરનો ઉપયોગ ખરીદી વેચાણ તેમજ સ્ટોકના હિસાબો રાખવા માટે પણ થાય છે. શું કહે છે કે કોઈ પણ માલનું ઉત્પાદન કરતી હોય કંપનીઓ બરાબર કમ્પ્યુટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એમાં વિમાન છે, કાર છે, ટીવી છે, વોશિંગ મશીન છે, અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનો છે એની ડિઝાઇન તૈયાર કરવા માટે અથવા તેના ઉત્પાદન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને એમાં જે રોબોટ અને કન્વેયર હોય એ માલની હેરફેર માટેનો ઉપયોગ થાય છે. અને એસેમ્બલી લાઇન કાર્યોમાં સ્વયં સંચાલિત માલવાહક સિસ્ટમ પ્રચલિત છે. કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય છે, ખરીદી કરવી હોય, વેચાણ કરવું હોય માલનું, અથવા એના જે માલનો સ્ટોક કેટલા કેટલો માલ પડેલો છે એનો હિસાબ રાખવો હોય, તો આ બધા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે ત્યારબાદ જે મિત્રો આવે છે બેન્કિંગ, બરાબર, એના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજે આપણે અહીંયા સુધીનો એના ફાયદાઓ જોયા 4 અને એના 3 ઉપયોગો જોયા, તો એટલું તમારે એક વખત વાંચી અને સરસ રીતે રિવિઝન કરી લેવાનું છે. 4 નંબરનો જેનો ઉપયોગ છે બેન્કિંગ, એના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.